સારી રીતે મિત્રો, 39 કુલ ગુણધર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય કોમ્પ્યુટર, પ્રોગ્રામ નંબર 1 કોમ્પ્યુટર જનરેશન. પ્રોગ્રામ નંબર 1 કોમ્પ્યુટર ની દરેક જનરેશન એટલે કે કોમ્પ્યુટર નો ઇતિહાસ આપણે આજે સ્ટડી કરવાનો છે. તો ચાલો બાળ મિત્રો આજે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આજે જે કોમ્પ્યુટર જોઈ રહ્યા છો તે વૈજ્ઞાનિકોની વર્ષોનો મહેનતનું પરિણામ છે. કોમ્પ્યુટર ની શોધ થયા પછી આજ સુધી તેમાં સતત ફેરફાર થતા રહ્યા છે અને હજી પણ ચાલુ જ છે. કોમ્પ્યુટરમાં ટેકનોલોજીના આધારે શરૂઆતના કોમ્પ્યુટર થી અત્યારના આધુનિક કોમ્પ્યુટર સુધી જે ફેરફાર થયા છે તે ફેરફાર જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. જે દરેક જનરેશન મેં તમને અહીંયા બતાવી છે. ફર્સ્ટ જનરેશન નો સમયગાળો 1942 થી 1955 સુધી નો હતો. સેકન્ડ જનરેશન નો સમયગાળો 1955 થી 1964 સુધી નો હતો. થર્ડ જનરેશન નો સમયગાળો 1964 થી 1975 સુધી નો હતો અને ફોર્થ જનરેશન નો સમયગાળો 1975 થી 1985 નો હતો અને ફિફ્થ જનરેશન નો સમયગાળો 1985 થી અત્યાર સુધીનો સમયગાળો છે. તો ચાલો આપણે આ પ્રકરણમાં આપણે કોમ્પ્યુટરના ઇતિહાસ વિશે માહિતી મેળવી. કોમ્પ્યુટરનો ઇતિહાસ શું છે તેની માહિતી મેળવવાની છે. તો આપણે ફર્સ્ટ જનરેશન પહેલા જોશું. તો પ્રથમ જનરેશન એટલે કે ફર્સ્ટ જનરેશન, જે તમે આ ફોટો જોઈ રહ્યા છો તે ફર્સ્ટ જનરેશન ના કોમ્પ્યુટર નો ફોટો છે. અને હવે આપણે આમાં શેનો ઉપયોગ થયો હતો, તો કે વેક્યુમ ટ્યુબ નો, ફર્સ્ટ જનરેશન માં વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થયો હતો તે આ બાજુના ચિત્રમાં દર્શાવેલી છે. પ્રથમ જનરેશન ઈસવીસન 1942 થી 1955 સુધીનો સમયગાળો એ પ્રથમ જનરેશન નો સમયગાળો હતો. આ કોમ્પ્યુટર બનાવવા માટે વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વેક્યુમ ટ્યુબ નું કદ ઘણું મોટું હતું. ઘણું મોટું એટલે કે એક કોમ્પ્યુટર બનાવવા માટે આશરે 18,000 વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થતો. એટલે વેક્યુમ ટ્યુબ જોતી એટલે તમે વિચારી શકો કે એક રૂમ જેવડું કોમ્પ્યુટર હશે. આ પ્રકારના કોમ્પ્યુટર વિશાળ કદ ધરાવતા હતા. વિશાળ કદ અને પુષ્કળ ગરમી એટલે કે ઘણી બધી ગરમી પણ ઉત્પન્ન કરતા હતા. આવા પ્રકારના કોમ્પ્યુટર નું ઉદાહરણ જોઈએ, વીજળીનો પણ આ કોમ્પ્યુટરમાં ઘણો બધો વપરાશ થતો હતો. આવા પ્રકારના કોમ્પ્યુટર નું ઉદાહરણ જોઈએ તો EMISE એ આ પ્રકારના કોમ્પ્યુટર ના ઉદાહરણ છે. હવે પછી પણ મિત્રો આપણે જોઈએ તો દ્વિતીય જનરેશન. દ્વિતીય જનરેશન માં શું હતું, તો કે દ્વિતીય જનરેશન નો સમયગાળો 1955 થી 1964 સુધીનો સમયગાળો હતો. જે તમે કોમ્પ્યુટર ટેબલ ઉપર પડેલું જોઈ રહ્યા છો, આશરે 18 ઇંચ જેવડી સાઈઝનું આ કોમ્પ્યુટર થઈ ગયું હતું ત્યારે. એમાં ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ થયો હતો. જે તમે આ જોઈ રહ્યા છો તે ટ્રાન્ઝિસ્ટર છે અને એનો ઉપયોગ થયો હતો. આની શોધ વિલિયમ બી સોકલી નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો જોઈએ તૃતીય જનરેશન, ઈસવીસન 1955 થી 1964 સુધીનો સમયગાળો કોમ્પ્યુટરના તૃતીય જનરેશનનો સમયગાળો હતો. આ સમયગાળો દરમિયાન વિલિયમ બી સોકલી નામના વૈજ્ઞાનિકે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી, જે આપણે આગળના ફોટોમાં જોયું. ટ્રાન્ઝિસ્ટરનું કદ ઘણું વેક્યુમ ટ્યુબ કરતા ઘણું નાનું થઈ ગયું હતું. વેક્યુમ ટ્યુબ કરતા લગભગ તમે જોવો ને તો 18 સાઈઝનું થઈ ગયું હતું. ટ્રાન્ઝિસ્ટર વાપરવાથી કોમ્પ્યુટરનું કદ ઉદાહરણ જોઈએ તો IBM 1404 અને IBM 1000 એ આ પ્રકારના કોમ્પ્યુટર ના ઉદાહરણ છે. ખર્ચાળું પણ ખૂબ જ હતું. આ કોમ્પ્યુટર જયારે બન્યું ત્યારે આ કોમ્પ્યુટર ખૂબ જ ખર્ચાળું હતું. ગરમી ઓછી ઉત્પન્ન કરતું હતું. જે પેલાની જેમ જ કે પેલું મોટી સાઈઝ નું હતું એનાથી અડધી સાઈઝ નું બની ગયું, તો ગરમી પણ એનાથી અડધી સાઈઝ ની જે ઉત્પન્ન કરતું હશે. હવે બાળ મિત્રો આપણે જોવાનું છે તૃતીય જનરેશન. તૃતીય જનરેશન, તો જે તમે જોઈ રહ્યા છો ફોટોમાં એ તૃતીય જનરેશન નું કોમ્પ્યુટર છે. એમાં શેનો ઉપયોગ થયો હતો, તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એનો ઉપયોગ થયો હતો. તો તમે જોઈ રહ્યા છો ફોટોમાં કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કઈ પ્રકારની હોય છે. તો ચાલો બાળ મિત્રો આપણે તૃતીય જનરેશનના ઇતિહાસ જોઈએ.
તૃતીય જનરેશન ઈસવીસન 1964 થી 1975 સુધીનો સમયગાળો કોમ્પ્યુટરની તૃતીય જનરેશનનો સમયગાળો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી ની શોધ થઈ હતી. કોમ્પ્યુટર બનાવવા માટે જુદા જુદા સાધનોની સિલિકોનની ધાતુ હોય, એક ચીપ હોય, ચીપ પર ભેગા કરવાનું ઇન્ટિગ્રેટેડ સર્કિટના કારણે શક્ય બન્યું હતું. હવે ઇન્ટિગ્રેટેડ સર્કિટ મળીને ત્યાર પછી એ બધું કામ શક્ય બન્યું, જેના કારણે કોમ્પ્યુટરની સાઈઝમાં ખૂબ જ ઘટાડો થયો. આના કારણે કોમ્પ્યુટરની સાઈઝમાં ખૂબ જ ઘટાડો થયો. તેમજ એક ટેબલ પર મૂકી શકાય એવા કદનું કોમ્પ્યુટર તૈયાર થયું. હવે આપણે આ કોમ્પ્યુટર બન્યા પછી આ પણ ખૂબ જ ખર્ચાળું હતું અને આ પણ એના આગળના એટલે કે દ્વિતીય જનરેશનના કોમ્પ્યુટર કરતા પણ ખૂબ જ ઓછી ગરમી ઉત્પન્ન કરતું હતું. તો આ પ્રકારના કોમ્પ્યુટરના ઉદાહરણ જોઈએ તો આઈબીએમ 360 અને આઈબીએમ 370 એ આ પ્રકારના કોમ્પ્યુટરના ઉદાહરણ છે. હવે આપણે બાળ મિત્રો જોવાનું છે ચતુર્થ જનરેશન. ચતુર્થ જનરેશન જે તમે જોઈ રહ્યા છો, આપણે જે કોમ્પ્યુટર અત્યારે વાપરીએ છીએ એનાથી થોડુંક એવું અલગ એટલે કે ચતુર્થ જનરેશન તમને જોવા મળે છે. આમાં સીપીયુ નથી તમને કઈ દેખાતું, એ નથી માઉસ દેખાતું, પણ ખાલી ને ખાલી કીબોર્ડ અને મોનિટર જ દેખાય છે. તો ચાલો જોઈએ એમાં શેનો ઉપયોગ થયો હતો. ચતુર્થ જનરેશનમાં સેમિકન્ડક્ટરના ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. તો તમે જોઈ શકો છો એક ચીપ જેવું દેખાય છે અને નાના નાના એની ઉપર ટપકા ટપકા હોય એવું દેખાય છે. તો આ એક ચીપ છે જે ચતુર્થ જનરેશનના કોમ્પ્યુટરમાં વાપરવામાં આવી હતી. ચતુર્થ જનરેશન 1975 થી 1985 સુધીનો સમયગાળો છે એ કોમ્પ્યુટરના ચતુર્થ જનરેશનનો સમયગાળો હતો. આ સમયગાળા દરમિયાન સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો વિકાસ થયો ત્યારે આનો ઉપયોગ થયો, જેના પરિણામે મોટી મોટી ઇલેક્ટ્રિક સર્કિટનું સંકલન કરવાનું શક્ય બન્યું, જેને લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને આ પ્રશ્ન પૂછે કે મોટી મોટી ઇલેક્ટ્રિક સર્કિટનું સંકલન કરવાનું બન્યું શક્ય જ્યારે એને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે જેને લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે કોમ્પ્યુટરનું કદ ખૂબ જ નાનું એટલે કે એક ટેબલ પર મૂકી શકાય ને તેવું થઈ ગયું હતું અને તે ફાઇનાન્શિયલ રીતે જોવા જઈએ તો તે ખૂબ જ સસ્તું પણ થઈ ગયું હતું. આ પ્રકારના કોમ્પ્યુટરના ઉદાહરણ જોઈએ તો એપલ સીરીઝ અને ઇન્ટેલ 4004 એ આ પ્રકારના કોમ્પ્યુટરના ઉદાહરણ છે. આવા ઘણા બધા કોમ્પ્યુટરના ઉદાહરણ છે, પણ આપણે અહીં બે જ ઉદાહરણ દર્શાવવામાં આવેલા છે. હવે પછી જોઈએ આપણે જે વાપરીએ છીએ અત્યારે, આપણે જે વાપરવામાં મજા કરીએ છીએ એવું જનરેશન એટલે કે પાંચમું જનરેશન. પાંચમું જનરેશન જે તમે જોઈ રહ્યા છો એક માઉસ છે, કીબોર્ડ છે, સીપીયુ છે અને મોનિટર છે જે અહીંયા તમને દેખાય છે, સ્પીકર પણ છે. આ પ્રકારના કોમ્પ્યુટર એ પાંચમી જનરેશનના કોમ્પ્યુટર છે. પાંચમું જનરેશન ઈસવીસન 1985 થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન કોમ્પ્યુટરના પાંચમા જનરેશનનો સમયગાળો છે. અત્યારે આપણે જે કોમ્પ્યુટર વાપરીએ છીએ તે પાંચમી જનરેશનનું આવિષ્કાર છે એટલે કે પાંચમી જનરેશનમાં મળેલું આપણે કોમ્પ્યુટર છે. હવે પછીના કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કેવા, ઓકે, એવા કોમ્પ્યુટર કે જેને કમાન્ડ આપતા જ જે કામ શરૂ કરી દે અને કોઈ પણ વ્યક્તિઓની જરૂર ન પડે. જેમ કે 10 વ્યક્તિઓ ત્યાં કામ કરતા હોય એની બદલામાં ત્યાં એક જ વ્યક્તિ કામ કરી શકે એવા કોમ્પ્યુટર આવી શકે. આ પ્રકારના કોમ્પ્યુટર જાતે જ વિચારતા હશે અને જાતે જ નિર્ણય લેતા હશે. આવા પ્રકારના કોમ્પ્યુટર જાતે પોતાનો વિચાર કરી લેતા હશે અને નિર્ણય પણ જાતે લેતા હશે. આપણે ખાલી પ્રોગ્રામ જ એટલે કે માહિતી જ એને આપવાની રહેશે, બાકી દરેક કાર્ય પોતે જાતે કરી લેશે. રોબોટ એ આ પ્રકારના કોમ્પ્યુટરના ઉદાહરણ છે. હવે રોબોટ અત્યારે એક ઓલું પેલું ઉદાહરણ આપું તમને, તો એક રોબોટ મૂવી છે તમે જોયું હોય તો એમાં જે રોબોટ પોતે છે એમાં જે એને કહેવામાં આવે એટલું દરેક કામ રોબોટ કરી નાખે છે. એ જ રીતના અત્યારના આ યુગમાં રોબોટ આવવા ખૂબ જ જરૂરી છે અને રોબોટ થી કામ થતું થવું એ પણ ખૂબ મહત્વનું છે. એટલે
અમુક જગ્યાએ રોબોટ આવી પણ ગયેલા છે, અને અમુક રોબોટિક વર્ક આપણે તમે સાંભળ્યું હોય તો રોબોટિક વર્ક થતું કોઈ પણ ઘણા કારખાનામાં રોબોટિક વર્ક થાય છે. એ મુજબના હવે આવશે એ બધા આ પ્રકારના જ કમ્પ્યુટર આવશે કે આપણે એને ખાલી ને ખાલી કમાન્ડ આપવાનો, એ વિચારી પણ જાતે લેશે અને નિર્ણય પણ જાતે લઈ લેશે, એટલે તમને આઉટપુટ પણ પોતે જાતે જ આપી દેશે એ પ્રકારના કમ્પ્યુટર. હવે બાળ મિત્રો, તમારે આ દરેકે દરેક શું કહેવાય સાલ, એટલે કે દરેકે દરેક જનરેશન ની સાલ તમારે યાદ રાખવાની, સમયગાળો તમારે યાદ રાખવાનો થશે. આપણે આજે આ ચેપ્ટરમાં પાંચે પાંચ જનરેશન ભણીએ છીએ. પ્રથમ જનરેશન માં શેનો ઉપયોગ થયો હતો, તમને કોઈ એમ પૂછવામાં આવે એક્ઝામ માં પ્રશ્ન, પ્રથમ જનરેશન માં શેનો ઉપયોગ થયો હતો, તો આપણે કહી શકીએ કે પ્રથમ જનરેશન માં વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થયો હતો. દ્વિતીય જનરેશન એટલે કે દ્વિતીય જનરેશન ના સમયગાળામાં શેનો ઉપયોગ થયો હતો, તો દ્વિતીય જનરેશન ના સમયગાળામાં ટ્રાન્ઝિસ્ટર ની ઉપયોગ થયો હતો. હવે તમને એમ પૂછે ટ્રાન્ઝિસ્ટર ની શોધ કોણે કરી હતી, તમે કહી શકો ટ્રાન્ઝિસ્ટર ની શોધ વિલિયમ ડી સોકલી નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. હવે તૃતીય જનરેશન નો સમયગાળો શું છે એમ પૂછવામાં આવે તો તમે શું કહ્યું, તો કે તૃતીય જનરેશન ના સમયગાળો 1964 થી 1975 સુધીનો હતો. આ પ્રકારના તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આસાનીથી જવાબ આપી શકો અને શાંતિથી આપી શકો. એ માટે તો તમને એમ પણ પૂછે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું ઉદાહરણ અત્યારે શું છે, તો તમારી સામે જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું ઉદાહરણ, રોબોટ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું ઉદાહરણ છે. પછી તમે એવું પણ પૂછી શકે કે એક કોમ્પ્યુટર બનાવવા માટે ખાલી જગ્યા જેટલી વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થયો હતો, ત્યારે પ્રથમ જનરેશન માં એક કોમ્પ્યુટર બનાવવા માટે કેટલી વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થયો હતો, તો તમે આરામથી તમે વાંચ્યું હોય સાંભળ્યું હોય તો તમે આરામથી જવાબ આપી શકો કે પ્રથમ જનરેશન નો વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થયો હતો. હવે આપણે ચેપ્ટર નંબર 2 જે નેક્સ્ટ લેક્ચર માં ભણવાના છીએ, જે છે વિન્ડોઝ નો પરિચય. વિન્ડોઝ શું છે, વિન્ડોઝ કઈ રીતના શરૂ કરવામાં આવે છે, તેના ડેસ્કટોપ પર કેટલા બટન્સ હોય છે, તે નીચેની પટ્ટીને શું કહેવામાં આવે છે, આ દરેકે દરેક માહિતીને આપણે ચેપ્ટર નંબર 2 વિન્ડોઝ ના પરિચયમાં આપણે સ્ટડી કરવાની છે. દરેકે દરેક ફોલ્ડર ને શું કહેવાય છે, હાર્ડ ડિસ્ક ના ભાગો કયા હોય છે, ડોક્યુમેન્ટ્સ ના ભાગો કયા હોય છે, રિસાયકલ બિન માં શું હોય છે અને કમ્પ્યુટર કઈ રીતના બંધ થાય છે. આ દરેક માહિતી ને આપણે નેક્સ્ટ ચેપ્ટર માં ભણશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.